હવે વાત કરીએ સુરત વિશે, તો સુરતના કમિશનરનું પણ જાહેરનામું સામે આવી રહ્યું છે. એક તરફ ઉત્તરાયણનો પર્વ છે, પરંતુ આ પર્વ પર અનેક અકસ્માતો અને દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, તેને રોકવા માટે જ જાહેરનામું પણ બહાર પાડવામાં આવતું હોય છે. અમદાવાદની આપણે વાત કરીએ, હવે આપણે સુરતની વાત કરીએ, તો ટુ વ્હીલર વાહનોની અવર જવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરના તમામ ઓવરબ્રિજ પર પ્રતિબંધ મુકાયો છે. બે દિવસ માટે તમામ ઓવરબ્રિજ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ટુ વ્હીલર વાહન ચાલકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ જે પ્રકારે દુર્ઘટનાઓનો દોર વધ્યો હતો અને દોરીના કારણે જ આ ફ્લાયઓવર બ્રિજ પર વધારે અકસ્માત સર્જાતા હોય છે, તેને ધ્યાનમાં રાખી જ ટુ વ્હીલર વાહનોની અવર જવર માટે ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે. બે દિવસ પૂરતું આ પ્રતિબંધ છે. શહેરના તમામ ઓવરબ્રિજ પર આ પ્રતિબંધ યથાવત રહેશે. બે દિવસ સુધી આ જ પ્રકારે ટુ વ્હીલર વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તેમના જીવ માટે, તેમના જીવન માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય કરાયો છે. ઉત્તરાયણ પર્વને લઈને હવે ગણતરીના કલાકો અને બીજી તરફ પોલીસની સતર્કતા જોવા મળી રહી છે. ઉત્તરાયણ પર્વને લઈને આ ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સુરતના જેટલા પણ ઓવરબ્રિજો છે તે તમામ ઓવરબ્રિજો પર જે ટુ વ્હીલર છે તેની પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જી હા, કારણ કે અનેકવાર આ ઓવરબ્રિજો પરથી જે ઉત્તરાયણ પર્વને લઈને જે ઘાતક દોરીઓ આવે છે તેના દ્વારા ગળું કપાવવાની ઘટના બને છે અને એક મોટી દુર્ઘટના બનતી હોય છે, અનેકના જાનની પણ આવી બનતી હોય છે. ત્યારે ખાસ આ દુર્ઘટના ન બને તેને લઈને આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આપણી સાથે જાહેરનામા લઈને સર જણાવશો, જાહેરનામું કઈ રીતનું લાગુ કરવામાં આવ્યું છે અને શું છે એનો ખાસ ઉદ્દેશ? સુરત શહેરમાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. એ જાહેરનામા ખાસ કરીને જે દ્વિવાહન હોય એને બ્રિજ ઉપરથી પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. ઉત્તરાયણના તહેવારમાં મોટાભાગે લોકો જાહેર રોડ ઉપર અને રસ્તા ઉપર પતંગ ચગાવતા હોય છે, જેના કારણે જે દોરી છે એ રોડ ઉપર અને બ્રિજ ઉપર જતી હોય છે. ત્યાંથી બ્રિજ ઉપર પસાર થતા જે વાહન ચાલકો હોય છે એમને ગળું કપાવવાના અને બીજી ગંભીર ઇજાઓ બનવાના બનાવ બનતા હોય છે, જે અનુસંધાને જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. અને જાહેરનામામાં ખાસ કરીને જે સુરત શહેરના જે તાપી નદી પરના જે બ્રિજ છે એ તમામ ઉપર કોઈ પ્રતિબંધ નથી, ત્યાં ઉપરથી લોકો અવર જવર કરી શકશે. આ ઉપરાંત જેની જે ટુ વ્હીલર છે એની પાસે સેફગાર્ડ હશે, એ લોકો પણ તમામ બ્રિજ ઉપરથી પસાર થઈ શકશે અને જઈ શકશે. એના સિવાયના જે બ્રિજ છે તાપી નદી સિવાયના બ્રિજ ઉપર એની પર આ પ્રતિબંધ ફરમાવતા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. ખાસ સાહેબ એ જણાવશો, કેટલા બ્રિજો છે કઈ અંદાજે એની પર આ ફરમાવને હદ વિસ્તારમાં આખું આ લાગુ કરાયું છે? એમાં હદ વિસ્તારમાં જે તાપી નદી ઉપરના બ્રિજ છે તમામ પર કોઈ જાહેરનામું અમલમાં નથી, આ એની પર કોઈ પ્રતિબંધ નથી. એના સિવાયના જે સુરતના બ્રિજ છે એના માટેનું આ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. અને એમાં ખાસ કરીને જે લોકો ટુ વ્હીલરમાં સેફગાર્ડ હોય છે, જે સુરક્ષા માટે આગળ રાખવામાં આવતું હોય છે, એ હશે તો એ પણ તેની સાથે પસાર થઈ શકશે. અચ્છા, તો સાહેબ જેટલા પણ ઓવરબ્રિજો છે ત્યાં ખાસ પોલીસ બંદોબસ્ત કે એવું કોઈ રાખવામાં આવશે ખરી લોકોની સુરક્ષાને લઈને? સુરક્ષાને લઈને ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પોલીસ બંદોબસ્ત હોય જ છે, તો ઓવરબ્રિજની આજુબાજુ પણ આ બંદોબસ્ત રાખવામાં આવશે. બિલકુલ, એટલે જે પ્રકારે જે ઓવરબ્રિજો છે ત્યાં ટુ વ્હીલર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, શહેરના તમામ જે ટુ વ્હીલર છે ત્યાં પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. 14 અને 15 આ બે દિવસ આ ટુ વ્હીલર આ ઓવરબ્રિજો પરથી પસાર નહીં થઈ શકે, તેની માટે પોલીસ બંદોબસ્ત પણ આ ઓવરબ્રિજ પાસે તૈનાત કરી દેવાશે. કેમેરામેન વિજય વેશાણે સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા પણ આ અંગે જ લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, શું વિગતો આપને પ્રાપ્ત થઈ રહી છે? બે દિવસ સુધી આ પ્રતિબંધ, લોકો તરફથી કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ, કઈ રીતે આ નિર્ણયને, આ પ્રતિબંધને જોઈ રહ્યા છે લોકો? સુરતના આજે 14 અને 15 બે દિવસ ઉત્તરાયણ તહેવારને લઈને સુરતમાં તમામ જે ઓવરબ્રિજો છે તે બંધ, તેની પર ટુ વ્હીલર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. અત્યારે તમે ખાસ આ જે પાછળ જે ઓવરબ્રિજ આવ્યો છે એ ઓવરબ્રિજ પર જેટલા પણ ટુ વ્હીલર છે તે 14 અને 15 બે દિવસ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. માત્ર સુરતના જેટલા ઓવરબ્રિજ છે તે તમામ ઓવરબ્રિજ પર કરવામાં આવ્યો છે, ફ્લાય ઓવરબ્રિજ પર. તાપી નદી પરના જે બ્રિજો આવ્યા છે તે કાર્યરત રખાયા છે, તેની પર કોઈ એ પ્રકારનો પ્રતિબંધ નથી ફરમાવવામાં આવ્યો. તે ઉપરાંત આપણે તમને એ પણ બતાવીશ, આ પાછળનો જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજ પર પણ આ તમામ ઓવરબ્રિજ આ પ્રકારે અત્યારે ટુ વ્હીલર જે ચાલી રહ્યા છે તે આવનારા
સમયમાં એટલે કે આવતીકાલે 14 અને 15 બે દિવસ આ ઓવરબ્રિજ પર પ્રતિબંધ રહેશે ટુ વ્હીલર માટે, અને ખાસ જે લોકોએ પ્રિકોશન્સ રૂપે તકેદારી રાખી છે, આગળ સેફગાર્ડ લગાવ્યું છે, તેવા ટુ વ્હીલરને તેની પરથી પસાર થવા દેવામાં આવશે. પરંતુ ખાસ કરીને જે ટુ વ્હીલર પર સેફગાર્ડ નથી તેવા ટુ વ્હીલર્સને પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જવા માટે. કારણ કે આ 14 અને 15 આ દિવસોમાં પતંગ વધુ ચગતા હોય છે, અને આ ઘાતક જે પતંગની દોરી છે તેના કારણે અનેક ગળાઓ કપાવવાની ઘટના બનતી હોય છે, ત્યારે પ્રિકોશન્સ અને તકેદારીના ભાગરૂપે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનો નિર્ણય અત્યારે આ કહેવાય છે, જાહેરનામું મહત્વનું બહાર પાડવામાં આવ્યું છે. 100થી વધુ જે સુરતમાં ઓવરબ્રિજો ફ્લાયઓવર બ્રિજો આવ્યા છે અને તેને લઈને અત્યારે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ આ નિર્ણયને લઈને લોકો આવકારી રહ્યા છે, શું છે આપણે વાત કરી હતી, પરંતુ તમે જોઈ શકો છો અત્યારે લોકો જે બ્રિજ પરથી આવી રહ્યા છે એ બ્રિજ પર કાલે તમામ લોકો નહીં આવી શકે, કારણ કે 14 અને 15 બે દિવસ અહીં પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. સરકારે આ જે પ્રતિબંધ ફરમાવાયો છે તેમાં તમામ ઓવરબ્રિજો પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે, હોમગાર્ડ્સથી લઈને તમામ પોલીસ જવાનોને તૈનાત રાખવામાં આવશે, કારણ કે કોઈપણ વ્યક્તિ જે છે તે ટુ વ્હીલર સાથે ઉપર ન જઈ શકે તેની પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. કારણ કે જે કપાયેલા પતંગની દોરી છે અને પતંગ કપાયા બાદ જે કપાતા પતંગ સાથે જતી જે દોરી છે એ સૌથી ઘાતક બનતી હોય છે, અને ઓવરબ્રિજ પરથી આ દોરી જતી હોય છે, ત્યારે આ ઓવરબ્રિજને લઈને ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, અને તેને લઈને જ અત્યારે ખાસ આ વ્યક્તિ તમામ લોકોને અત્યારે અહીં પસાર ન થવા માટે પણ ચેતવણી આપી દેવામાં આવી છે. આવતીકાલે પોલીસ અહીં રાખશે જોવા મળશે. આપણી સાથે કેટલાક રાહદારીઓ છે તેની સાથે વાત કરીશું. સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, આવતીકાલે 14 અને 15 બે દિવસ ઓવરબ્રિજો પર લોકોને જાનહાનીને નુકસાન થઈ શકે છે દોરીથી, એટલે શું કહેશો આને કેવી રીતે જોવો? બધાને તકલીફ થઈ જશે જવા આવવામાં, પરંતુ દોરીથી જે ગળા કપાય છે એ ઓવરબ્રિજ પરથી ન જશે તો નહીં કપાય, રસ્તો તો નીચેથી પણ જઈ શકાય છે, તો શું કહેશો આને લઈને? તો એને સરકારે કંઈ કરવું જોઈએ કે ઉપર તાર બાંધવું જોઈએ એટલે દોરી ચાલક પણ નહીં લાગે એવું કરવું જોઈએ. બિલકુલ, આ હતા સુરતના રાહદારીઓ. ખાસ તેઓ આ નિર્ણયને બેવડી રીતે જોઈ રહ્યા છે, કેટલાક લોકો તેને આવકારી પણ રહ્યા છે તો કેટલાક લોકો તેને કહી રહ્યા છે કે સરકારે આ એટલે કે પોલીસ કમિશનરે કે મહાનગરપાલિકાને લઈને એક અલગ વ્યવસ્થા પણ ઊભી કરવી જોઈએ છે. જો કે નિર્ણય છે તે મહત્વનો નિર્ણય એટલા માટે પણ સાબિત થઈ શકે છે, કારણ કે અત્યાર લગીના ભૂતકાળમાં જે પણ કિસ્સાઓ બહાર આવ્યા હતા તેમાં ઓવરબ્રિજ પરના બનાવ સૌથી વધુ હતા. જો કે છેલ્લા 2 વર્ષથી આ પ્રકારના જાહેર ગત વર્ષે એક પણ કિસ્સો દોરીથી કપાવવાનો કે દોરીથી ઘાતક દોરીથી કોઈ પણ ગળું કપાવવાનો કિસ્સો સામે નથી આવ્યો. ઓવરબ્રિજ પર કોઈ પણ પ્રકારની આ પ્રકારની ઘટના સામે નથી આવી, જેને લઈને આ વર્ષે પણ આ જ નિર્ણયને અનુરૂપ ફોલો કરવામાં આવી. આવતીકાલ અને પરમ દિવસે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે ટુ વ્હીલર પર, અને તેની પર ચોક્કસ નોંધ લેવામાં આવી રહી છે. જી જી બિલકુલ, આભાર ધ્રુવ માહિતી આપવા માટે. હાલ સુરતથી આ સમાચાર. જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ફ્લાયઓવર બ્રિજ 2 દિવસ સુધી બંધ રાખવામાં આવશે ટુ વ્હીલર વાહન ચાલકો માટે.